कोरोना काल में आर्थिक संकट में फसायेला भारतीय मध्यम वर्ग ने चौतरफी मोंघवारी मार सहन करवो पड़ी रह्यो छे। पेट्रोल डीजल रांधण गैस खाद्यतेल अनाज वगैरह में सतत भाव वधारा पछी हवे दूध पण मोंघू थयुं छे। अमूल दूधे तेना तमाम दूध में लीटर दीठ 2 रुपयानो भाव वधारो कर्यो छे। एटले के अमूल गोल्ड, शक्ति अने ताजा त्रणेय दूध की किंमत में लीटरे रुपया 2 नो भाव वधारो आवतीकालथी अमली बनशे। पेट्रोल डीजल ना सतत भाव वधारा थी ट्रांसपोर्टेशन मोंघू थता अमूल दूधे भाव वधारो कर्यो होवानो अहेवाल छे। उल्लेखनीय छे के जून महीना में पेट्रोल डीजल नी किंमत में कुल 14 वक्त भाव वधारो थयो छे। एटले के आखो महीनो एकांतरा थयेला भाव वधारा थी पेट्रोल में एक महीना में लीटर दीठ 4.18 रुपया अने डीजल में लीटर दीठ 4 रुपयानो भाव वधारो थयो छे। कोरोना अने लॉकडाउन जेवा प्रतिबंधोथी लोको मोटा आर्थिक संकटनो सामनो करी रह्या छे, त्यारे जीवन जरूरी खाद्य चीजोनी किंमतमां पण सतत भाव वधारथी मध्यम वर्गने गुजरान चलाववा माटे पण लोन लेवी पड़े तेवी स्थिति आवी गई छे। गरीबोनी हालत विशे तो कल्पना करवी ज अघरी छे। गत वर्षे 15 ऑगस्टना भाषणमां पीएम મોદીએ ભારત નેટ યોજનાની ઘોષણા કરી હતી, જે અંતર્ગત 3 વર્ષમાં દેશના 6 લાખ ગામડાઓમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત કેન્દ્રની કેબિનેટ બેઠકમાં હાલ રૂપિયા 19,000 કરોડ ફાળવવાનું મંજૂર કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં 16 રાજ્યોના કુલ 3,60,000 ગામડાઓ ઇન્ટરનેટથી જોડવામાં આવશે। આ યોજનાને સંલગ્ન પાવર સેક્ટર માટે પણ રૂપિયા 3.3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેને કારણે ગામડાઓમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી શકાશે। ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના। એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ। અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે। આને જ કહેવાય સોનામાં સુગંધ। સરકારે ધોરણ 10નું માસ પ્રમોશન સાથેનું પરિણામ જાહેર કરી દીધું છે। પૂર્વ કસોટીઓના આધારે ગુણાંકનની ફોર્મ્યુલા આધારિત પરિણામમાં જામનગર જિલ્લાના 541 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 165 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થીઓએ પરિણામ પછી પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા। નામ જોશી કિંવા ભદ્રેશભાઈ છે, હું બિલિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું। મને 99.52% આવેલા છે અને આગળ મારે MBBSમાં જવાનો એટલે કે ડિગ્રી મેં અત્યારે રાખેલ છે। હું બિલિયર્સ સ્કૂલમાં જે અભ્યાસ કરી રહી છું હાલમાં અને આ સફળતા પાછળનું કારણ બિલિયર્સ સ્કૂલના બધા શિક્ષકોને હું આપવા માગું છું, ખાસ કરીને અશોક સર, ઉસ્મિતા મેમ, ભાસ્કર સર અને બધાને હું આ સફળતા પાછળનું કારણ આપીશ। માસ પ્રમોશનને તમે કઈ રીતે જોવો? માસ પ્રમોશન જો ન આપેલ હોત તો બધા સ્ટુડન્ટ્સને એની કેવી રીતે એને 10th માં રિઝલ્ટ લાવું એ ખબર પડત અને આગળ કેવી રીતના જવું એ પણ એને ખબર પડત। એની રીત હતી, પદ્ધતિ યોગ્ય છે તમારા માટે? ના, એની રીત જે માસ પ્રમોશન છે આપ્યું એની રીત મને યોગ્ય નથી લાગતી। શું કરવું જોઈએ? માસ પ્રમોશનની જગ્યાએ અત્યારે કેસ ખૂબ જ ઘટી રહ્યા છે તો એની જગ્યાએ અત્યારે એક્ઝામ લઈ આપણું નક્કી કરી શકે છે।